જયશ્રી વંદના પાઠક ઉપર કેટલી હાવી છે? ઘણી વાર બહુ હાવી થઈ છે. આઈ થિંક યુ શુડ આસ્ક માય હસબન્ડ. કયા ગુજરાતી ડિરેક્ટરે ફિલ્મો ના કરવી જોઈએ? નહીં, એક્ચ્યુઅલી બધાએ જ કરવી જોઈએ. પહેલી વખત પણ કરતા હોય તો કરવી જોઈએ. એક વાત જે આ ચારેને ખખડાવતા કહેવી છે, તમે કેમ આવા છો? આમાંથી તમે વધુ કયા રોલમાં બેસ્ટ છો? એ, એક્ટર; બી, સિંગર; સી, મધર; ડી, સ્ટેન્ડ અપ કોમેડિયન. સ્ટેન્ડ અપ ઇઝ જસ્ટ એક્ટિંગ, આઈ એમ નોટ અ સ્ટેન્ડ અપ. ઇટ્સ ટફ, એટલે ઇટ્સ નોટ ઇઝી. એટલે હાફ ફિલ્મ છે. તમે જો, વન વર્ડ ફોર ગોડ, કે સુપર કેલી ફ્રેજિલિસ્ટિક એસપીઆલી ડોશિયસ. લગભગ આટલું વર્ષ પણ લાવવાનું છે. સૌથી વધુ સંતોષ શું કર્યા પછી થાય છે ઇન્ડસ્ટ્રીમાં? નરમ ડિસ્કવર. એક એવી ટિપ્સ જે માનસી સાથે ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી સેટ કરવા પાર્થિવ ભાઈએ આપી હોય? જોજો, ધ્યાન નમસ્કાર. શું કહું, ગુડ મોર્નિંગ કહું, ગુડ આફ્ટરનૂન કહું, ગુડ ઇવનિંગ ને તો હજી વાર છે. દિવસના એવા ભાગે બેઠા છીએ કે જ્યાં સાંજ પડવાની થોડી વાર છે અને સવાર હમણાં જ ગઈ છે. આમ તો ઋતુ પણ એવી છે, શિયાળો જવામાં છે, લગભગ જતો રહ્યો છે. વહેલી પરોઢે અને કદાચ મોડી રાતે ઠંડી લાગે છે, બાકી ગરમી લાગે છે, અને ઉનાળો આવું આવું થઈ રહ્યો છે. છાશના કેન્ટર્સ અને એના લારી ગલ્લા ખુલી ગયા છે. લીંબુ પાણી, શિકંજીની લારીઓ બહાર આવી ગઈ છે. સરસ મજાનો ફેબ્રુઆરી મહિનો છે અને આ જરા ખુશનુમા મહિનો છે. જરા મોસમ જરા વધારે ગુજરાતમાં થોડી વધારે ખીલેલી લાગે, થોડી ખુશહાલ લાગે. આ એ ઋતુ છે કે થોડુંક તમે બહાર આંટાફેરા કરી શકો, સાંજે થોડું વધારે મનગમતાનો હાથ પકડીને ઇધર ઉધર જરા વાતો કરી શકો, કેટલીએ બેસી શકો, ચા પાણી કરી શકો. પણ આ ઋતુ આપણને જરા વધારે ગરમ દિવસો તરફ લઈ જવાની. હવે આ ગરમ દિવસ એટલે ઉનાળો, અને ઉનાળો એટલે ગુજરાતમાં કેરીની મોસમ અને રસ ઝાપટવાનો ને વગેરે વગેરે. અને ઓફકોર્સ એ અથાણું જે આપણી ઓળખાણ જેવું થઈ ગયું છે. હવે આ સરસ મજાના સ્વાદ ઉપર અમે એક સરસ મજાનો સંવાદ કરવા જઈ રહ્યા છે. હું નૈષદ આપ સૌનું સ્વાગત કરું છું. આઈ વેલકમ ઓલ ઓફ યુ. જલસો છે આ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. અને મારી સાથે આ સરસ મજાના સ્વાદ, સંબંધોનો સ્વાદ, આ સંવાદ ઉપર સરસ મજાની વાતચીત કરવા માટે અદ્ભુત કલાકારો જોડાયા છે. પહેલાં તો ખૂબ તાળીઓ સાથે બધાને વધાવી લઈએ. ઓ માય ગોડ, એટલે કેટલાક માટે તો લગભગ ફેન બોય મોમેન્ટ જેવી આ ઘટના છે મારા માટે. ત્યાંથી જ શરૂઆત કરું છું. મારી ડાબી તરફ બે અદ્ભુત વ્યક્તિત્વો, અદ્ભુત કલાકારો, વન ઓફ ધ મોસ્ટ સિનિયર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી. અને શું કંઈ પણ કહેવા માટે મારો પાનો ટૂંકો પડે, સૌથી પહેલાં સચિન ખેડેકર. અને જેમની સાથે હું લગભગ મારા દૂરદર્શનના સમયની હમણાં જ વાતો વાગડતો હતો, અને મારા માટે એ ચહેરો હજી હાથતાળીનો ચહેરો જ છે, પરિવર્તનનો ચહેરો છે, વન્ના પાઠક. અને આ સોફા પર જેમનો ખાસા સમયથી અમે ઇંતજાર કરતા હતા, ફાઇનલી દેટ મોમેન્ટ હેઝ કમ. માનસી પારેખ ગોહેલ વિથ અસ. શું ઓળખાણ આપો એમની? તમે ટેલિવિઝન પર જોયા હશે, એડવર્ટાઇઝિંગ કેટલીક ફિલ્મોમાં જોયા હશે, અને વેબ સિરીઝમાં, અને ક્યાં ક્યાં નહીં જોયા હોય એમને. અને પેલો પ્યાલો યાદ આવે છે, આમ ખખડાવતા ખખડાવતા એક પ્રોમો આવ્યો હતો, ઇન્ડિયા કોલિંગ. એનીવેઝ, ઘણું બધું તમને મગજમાં ઉતરી આવશે. માનસી પારેખ વિથ અસ એન્ડ આ વેરી ઓન, આ વેરી ફેવરેટ, ખાસા સમયથી આ સોફા પર જેની હાજરીનો ઇંતજાર હતો, મલ્હાર ઠાકર.
અને એને આપણને પ્રોમિસ આપ્યું છે કે આ વર્ષે ખૂબ આવવાનો છે અહીંયા બિહાર. અને વિરલ શાહ, ધ ડિરેક્ટર ઓફ ધ ફિલ્મ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન લાઈફ. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. વી વેલકમ યુ. જલસોમાં તમે બધા જ મલ્હાર સિવાય આપ સૌ પહેલી વખત આવો છો. ખૂબ દિલથી, પ્રેમથી, હૃદયથી, થેન્ક યુ. હું તરત જ કંઈ પણ કયા વગર મારું આખું શરીર, આખું મન તન આ બાજુ ફરી જાય છે. સચિનભાઈ, તમે પહેલી વખત આવી રહ્યા છો, હું થોડોક થોથવાઈ જઉં તો લોકો દોસ્તો તમારે આજે કમ્પ્લીટલી મને માફી આપી દેવાની છે. પણ એ દિવસો જ્યારે સહેલાબ ને અપની મરજી સે કહા અપને સફર કે હમ હૈ, અને ઓ માય ગોડ ટીચર, ને કેવી સરસ સરસ સિરિયલો, અને આનંદ આનંદ થઈ ગયો. તો એવું જ્યારે તમને પહેલી વખત ગુજરાતી બોલતા સાંભળ્યા હતા, તમે કેટલીક દૂરદર્શનની કે સમયની સિરિયલ્સમાં પણ જો ભૂલ ના કરતો કામ કર્યો. સિરિયલમાં તો વિપુલ શાહ મારો ફ્રેન્ડ છે, એની પહેલી સિરિયલ હતી છેલ છબીલા, હા ગુજરાતી છેલ છબીલા કરીને એક સિરિયલ હતી, એમાં હું હતો. અને ત્યાં પછી વિપુલ અને આ લોકો બહુ મને કે આ ગુજરાતી નાટક, પેલું ગુજરાતી નાટક, તો ગુજરાતી નાટક મેં કર્યું હતું ભાઈ, પેલું જે સિદ્ધાર્થ રાંદેરિયા અને શરદ સ્માર, કલ્પના દિવાન, કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા સાથે હું પહેલી વાર ગુજરાતી થિયેટરમાં એટલે પરફોર્મન્સ થયો. અને ત્યારે આ મુંબઈમાં બધાને લાગતું હોય કે એનીબડી હુ ઇઝ અ મુંબઈકર સ્પીક્સ મરાઠી, ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ, બટ ટિલ યુ એકચ્યુઅલી ટ્રાય એન્ડ ડુ અ ગુજરાતી પ્લે, યુ એકચ્યુઅલી ડુ નોટ નો ધ લેંગ્વેજ. કારણ કે આ બધી ફ્રેન્ડ્સની સાથે તમે જે બોલો છો, એક એક બોમ્બેનું ડિસ્ટ્રોઇડ ગુજરાતી છે. અહીંયા આવીને તો વધારે કોમ્પ્લેક્સ થઈ જાય છે, કારણ કે આ મલ્હાર વલ્લાર તો બહુ. પણ યસ, જ્યારે મેં પહેલી વાર ગુજરાતી નાટકમાં કામ કર્યું ત્યારે એકચ્યુઅલી સરખી રીતે હું ગુજરાતી કેવી રીતે બોલવાનું, કે આ એક તો થિયેટરનું ગુજરાતી પણ જુદું છે, તો પણ ઇટ હેઝ રિમેઇન્ડ વિથ મી. એટલે અત્યાર સુધી એ સંસ્કાર જે છે એ મારી ઉપર છે. અને આમ 3-4 દિવસ લાગે છે કોઈ પણ યુનિટમાં આમાં સફાઈ એમાં આવે છે, તો આજુબાજુ બધા સારા બોલવાવાળા હોય. તમને એવું લાગે છે, પણ ઇન ધીસ ફિલ્મ એવું જરાય તમને ફ્રોમ ધ વર્ડ ગો, ફ્રોમ ધ ફર્સ્ટ ડે હી વોઝ પેક્ડ વિથ હિઝ લાઇન્સ. થશે થશે હશે અને બનશે. ચાલો હવે અમે ઘેરે જઈએ છીએ. અને પહેલી વખત સચિનભાઈ ને જયારે ગુજરાતી બોલતા સાંભળ્યા ત્યારે એમ થયું કે આ તો ગુજરાતી છે, આ તો ગુજરાતી. ભાઈ તમે ગમે ત્યાં હો, તમારી માતૃભાષામાં કોઈક વાત કરતો ને એટલે તમને એમ થાય કે આ તો આપણે ક્યાં ક્યાં રહો, ધોળકા ધંધુ ત્યાં જ માસીનું ઘર મારે, આવું બધું. પણ સચિનભાઈ, તમને ફિલ્મમાં ગોળ કેરીમાં જોવાનો સખત ઉત્સાહ છે, આનંદ છે, અને અતિશય મને બહુ જ એક સખત. ધીસ ઇઝ અ બ્લેક કોફી. Achha, is that black for you? Black. Okay, okay. Thank you. Thank you. Thank you so much. Thank you so much. એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે આખી વાતનું કે સચિનભાઈ આપણી સાથે છે. બીજું એવું જાજરમાન વ્યક્તિત્વ, મેં કીધું એ પ્રમાણે લગભગ 80s દોર હશે જ્યારે દૂરદર્શન ઉપર ગુજરાતી સિરિયલોની ધૂમ હતી, અને રાતનો 8 વાગ્યાનો એ સમય જ્યારે તમે બધું જ લગભગ મૂકીને દૂરદર્શનની ગુજરાતી સિરિયલ્સ જોવા બેસી જાઓ, હાથતાળી, હું તો હુંતી, પરિવર્તન, આ બધી એમાંની એક, અને બહુ જાણીતો ચહેરો. તમને કદાચ આજની જનરેશનમાં કે આજની પેઢી કદાચ જોતી હશે એને નહીં ખબર હોય, પણ એ જમાનો હતો જ્યારે આ ચહેરાઓ અમદાવાદની પોળોમાંથી નીકળતા અને હુજુમ ઉપડતું હતું કે અહીંયાથી આ બધા પસાર થવાના છે. એવો એક બહુ જ મારો મનગમતો, મારો પ્રિય ચહેરો વન્નાબેન આપણી સાથે, અને એ ગોળ કેરીમાં વન ઓફ ધ લીડ રોલ્સ. So how do you feel? વર્ષો પછી કદાચ આમ સતત કરતા તો રહ્યા જ છો તમે ગુજરાતી કે હિન્દી કે. અત્યારે જે બધી વાત કરી તો યુ ટુક મી બેક ટુ ધેટ 80s, અને બહુ જ એક આઈ હેવ ગૂઝબમ્સ નાઉ, આઈ એમ ફીલિંગ સો નોસ્ટાલ્જિક. અને એવું એકદમ હમણાં બીકોઝ ગોળ કેરીને લીધે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ ને બધું થવા લાગ્યું છે, એટલે
આ બધી વાતો થાય છે, પણ આટલું બધું જેણે મને કોઈએ ઘણા વર્ષોમાં કહ્યું નથી કે હાથતાળીની વાત કે પરિવર્તનની વાત ને એવી રીતે. અને એ જમાનો એવો હતો કે જ્યારે વીકલી હતા શોઝ, અને બહુ જ જેમ અત્યારે આપણે આટલા હિન્દી સિરિયલ્સ ને એવી રીતે કરીએ છીએ ને આપણે, ત્યારે અઠવાડિયા માટે જે પેશન્સ રાખવું, અને યુ નો હવે એવું થઈ ગયું છે કે આટલા બધા આપણે રોજનું કરતા હોઈએ છીએ, પણ ત્યારે વાંચનને એટલું બધું મહત્વ આપવામાં આવતું હતું, એટલે એને લીધે નવો નવો સબ્જેક્ટ, નવી નવી વાતો, એ બધું કરવામાં જે મજા આવતી હતી. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. અને કદાચ તમે વન્નાબેનને જોઈને એક જ ઓ બા જય શ્રી બોલું છું આવું બધું કંઈ યાદ આવતું હોય તો લેટ મી ટેલ યુ, આ વ્યક્તિત્વ એ ચાર શબ્દોથી ઘણું આગળનું ને ઘણું ઊંચું છે. તમને કદાચ એ ઓળખાણ હોય, અમારી પેઢીને કે અમારા જેવાને કોઈકને પૂછશો તો અમને તો એ જ ચહેરાઓ યાદ આવે છે જે દૂરદર્શન પર 8-10માં અમે જોયા છે. વેરી હેપી ટુ હેવ યુ મેમ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ, થેન્ક યુ વેરી મચ. અને એક એવો ચહેરો કે જે આ ફિલ્મમાં લીડ રોલ છે, હવે તમે એને ખૂબ ઓળખી ચૂક્યા છો, વેબ સિરીઝ, ફિલ્મ્સ, એડ્સ વગેરે વગેરે. માનસી, ખાસો સમય લીધો ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મમાં આવવા અમે ક્યારના રાહ જોતા હતા, કેમ આટલું મોડું કર્યું? I think I was waiting for the right script. અને જ્યારે ગોળકેરીની વાત થઈ ત્યારે એકદમ જ આમ લાગ્યું કે નહીં, this is the kind of film that I should be a part of. એટલે this is the kind of film that I also want to make. એટલે that's how the whole thing came together. અને સૌથી મારી માટે the best thing is that આ જે કાસ્ટ છે, this was our dream cast. We were like our dream cast from day one. So Sachin ji, Vandana ji, Malhar and you know, well. Mansi, is also one of the producers of the film. એટલે એટલું બધું સ્ક્રિપ્ટની અછતાઈ કે જાતે જ શોધવી પડી ને જાતે જ બનાવી પડી ને. I believe કે you should not wait for a chance, you should create your own chance. So I mean, if I can do that, it's very બિલકુલ. બીજી કોઈ કહેવત સૂચતી નથી, પણ દેર આય દુરુસ્ત આય જેવું કંઈક મનમાં આવે છે, પણ તમે કન્ટિન્યુ કરો અને અમારી સાથે વધારેમાં વધારે ફિલ્મો અમે તમારી જોઈ શકીએ એવી અમને અત્યારે આ ક્ષણે. મલ્હાર, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ અગેન. થેન્ક યુ. ગોળકેરી મજા આવે છે મને. ગોળકેરી વિશે બસ એટલું જ કહેવું છે કે પહેલા તો આ ફેમિલી ફિલ્મ છે, એટલે આમ માત્ર હીરો હિરોઈન આવે તો આ વાતની મજા નથી. આખું પેરેન્ટિંગ પર ફિલ્મ છે, પેરેન્ટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઓફકોર્સ ત્રણેય લોકોની પહેલી ફિલ્મ છે એટલે મારે તો સ્ક્રીન શેર વાળી મોમેન્ટ છે, એટલે મને બહુ જ મજા આવી છે. અને ગોળકેરી બેઝિકલી હું કહું છું ને કે મેં એના માટે એક સ્પેશિયલ ટેગ બનાવ્યો છે કે 100% વેજીટેરિયન પ્યોર ફેમિલી એન્ટરટેનર, એટલે મજા આવશે લોકોને. આઈ એમ શ્યોર. અને વિરલભાઈ નું પણ આ પહેલું પહેલું આખે મે સેકન્ડ ફિલ્મ ઓકે ફિલ્મ મેન કા ગેટ્સ મેન કા ઓ ઓકે યસ. તો એ રીતે પણ આફ્ટર ધેટ ફિલ્મ રિયલી વોન્ટેડ ટુ ટોક અબાઉટ રિલેશનશિપ્સ એન્ડ ઓલસો સમથિંગ જે યુનિવર્સલ ટોપિક હોય, કે ગુજરાતી ઓડિયન્સ હોય કે નોન ગુજરાતી સ્પીકિંગ ઓડિયન્સ હોય, એ લોકોને અપીલ કરી શકે. અને ત્યારે મેં મલાર સાથે વાત કરી હતી કે આવો કંઈક સબ્જેક્ટ છે. ગયા વખતે અને તમે મોર ને કલગી ને પીંછા ને એવું બધું ધારણ કરાવ્યું હતું મિડનાઇટ સુધી. આ વખતે શું સરપ્રાઈઝ? આજે આ વખતે એવું સરપ્રાઈઝ છે કે મલારને આવા રોલમાં તમે નહીં, થોડો શાંત, આપણે ખૂબ ખાઈએ છીએ રોટલી શાક સાથે વગેરે વગેરે, પણ એક બહુ ક્લિશે સવાલ, ગોળકેરી વિશે તમારે જે પણ કંઈ કહેવું છે, એના પછી હું મારા કેટલાક ખુરાફાતી સવાલો જે મેં તૈયાર કર્યા છે પૂછવાનો છું, પણ તો પણ ગુજરાતમાં ગોળકેરી નથી ઇન શોર્ટ અથાણું છે, પણ ઇન ધીસ ફિલ્મ વી આર ટોકિંગ અબાઉટ રિલેશનશિપ્સ, વી આર ટોકિંગ અબાઉટ હાઉ તમે જે કોઈ પણ વાતને, કોઈ પણ રિલેશનશિપને બરોબર ટાઈમ આપો, બરોબર સમય આપો, તો જ એની મીઠાસ અને તો જ એનો સ્વાદ ઉભરાઈને બહાર આવે. અને આ ફિલ્મ બસ એની ઉપર જ છે. એટલે સચિનભાઈ, શું ગમ્યું આમાં? આટલા વર્ષોથી ફિલ્મોમાં કેટલી બધી લેંગ્વેજીસમાં તમે કામ કર્યું છે, ગુજરાતીમાં પણ નાનું મોટું પૈસો મારો પરમેશ્વર એક ફિલ્મ તમે વર્ષો પહેલાં કદાચ કરી હતી, અને એ પછી ઇટ ટુક લોંગ ટુ કાઇન્ડ ઓફ કમ અગેન ટુ ધીસ લેંગ્વેજ. તો કેમ આ સ્ક્રિપ્ટ ના પછી કોઈ ઓપોર્ચ્યુનિટી ના આવી? અને આ ફિલ્મ મરાઠીમાં બની છે અને એનો મરાઠી ફિલ્મનો ઓફિશિયલ રીમેક છે. મરાઠી ફિલ્મ હતી મુરાંબા, જેમાં મેં આ જ રોલ કર્યો છે. અને એ એપ્રિશિએટ થઈ ગયો રોલ,
અને જ્યારે વિરલ એન્ડ માનસી ડિસાઇડેડ ટુ રીમેક ધીસ એ કાસ્ટમાંથી ખરી માલો નંબર લાગી બટ વિચ આઈ એમ વેરી હેપી એન્ડ ગ્લેડ કારણ કે દેટ પ્રોબેબલી દેટ રેપ્યુટેશન પ્રિસીડેડ દેટ આઈ સ્પીક ગુજરાતી મેં ગુજરાતી નાટકમાં કામ કર્યું છે તો ઇટ એકચ્યુઅલી કેમ ટુ બી ડીડ ફોલ ઇન ટુ માય લેપ સચિન ભાઈ ગુજરાતી ફિલ્મો જુઓ છો મેં આ બે આર અને છેલ્લો દિવસ વિચ આર પોપ્યુલર આઈ હેવ સીન હેલારો આઈ હેવ સીન quite a few, I mean, to make an impression. કારણ કે હું પાર્લામાં રહું છું અને અમારે ત્યાં એક સનસિટી નામનું થિયેટર છે અને બધી ગુજરાતી ફિલ્મો ત્યાં રિલીઝ થાય છે. ઓકે. સો ધેર ઇઝ અ ઓપોર્ચ્યુનિટી એન્ડ ઓફ વોચિંગ ઇટ એન્ડ નાવ ઓન ધી ઓટીટી પ્લેટફોર્મ્સ બધા જ જોઈએ છે. હવે એવો ટાઈમ નથી કે અરે પિક્ચર થિયેટરમાં હતી પણ ત્યારે ના જોવાની અને નાવ આઈ હેવ મિસ્ડ ઇટ બટ નાવ ધ ટાઈમ ઇઝ સચ that every film will find its own audience. Right. Yeah. Sachin bhai pote etlu bodhu khamtidar vyaktitva chhe ane etlu bodhu emni bank aa performances ni aa industry ni chhe ke emni sathe ek alag prakar no samvad thaye. By the way, ame aa samvad ne shuddh deshi samvad kahiye chhe tamari jaan mate kali ane farithi ek vakat je loko hamna jodaya chhe emnu swagat chhe jalso chhe. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન એક સ્પેશિયલ એક વિશેષ સંવાદ સચિનભાઈ જોડે કરવો પડે એટલી બધી બળકટ એમની આખી આખી આ જર્ની છે અને વન્નાબેને પણ ખાસો સમય લીધો ગુજરાતી ફિલ્મોમાં ફરી કંઈ પણ કરવા એટલે જયશ્રી પછી કે ટેલિવિઝન સિરિયલ્સ પછી કે કંઈ પણ કર્યા પછી આઈ એમ શ્યોર કે તમને ઘણી જ બધી સ્ક્રિપ્ટ આવતી હશે ભાઈ કોલ કે હવે ચેક ના સ્ક્રિપ્ટ આવતી હતી પણ એક તો મેઇન કારણ એ હતું કે હું બહુ જ વ્યસ્ત હતી ટેલિવિઝન શોઝમાં એટલે અને એઝ યુ નો કે ઇફ યુ આર ડુઈંગ વન ઓફ ધ લીડ કેરેક્ટર્સ તો તમારે 22-25 દિવસનું શૂટિંગ હોય જ તો આઈ વોઝ ઓલવેઝ બિઝી અને પછી એ ડેટ્સનો થોડોક ઇશ્યુ થઈ જાય ને પછી જ્યારે એ લોકોના ઇમ્પોર્ટન્ટ ડેઝ હોય ત્યારે જ હું ન હોઉં ને એવું બધું બહુ જ ઘણું બધું થતું હતું એટલે આઈ હેડ ટુ લીવ સમ પ્રોજેક્ટ્સ વે સચ કે which had okay role yeah, I mean yeah. it's a typical mother yeah. so you know I was not interested yeah. frankly speaking ke virite to and some did not come because they thought ke I'll ask for big money yeah. and something so once they ek var baat kari ane pachi ke udu ke kadach aa vadhare paisa maagche to એટલે they did not even turn up so and when this happened like when Amartya એણે મને ફોન કર્યો અને તો મેં કીધું કે યા શ્યોર અને પછી મળવા ગયા મેં વિરલને ત્યાં અને વિરલને જોઈને મેં કીધું હા આઈ નો યુ આઈ હેવ સીન યુ બહુ જાણીતો ફેસ છે ને તો મને કે શું તમે કે મેં એક મહિનો સપનો કા આપણે સાથે કર્યું હતું આઈ વોઝ પ્લેઇંગ અપરાબેન સન અને મારો પહેલો શોટ તમારી સાથે હતો અને તેની પછી પેલું ફ્લેશ બેક મેં હતા અને બીકોઝ ઓફ ફેસ ઇઝ સેમ તો પછી મેં કીધું અરે આ તો હા એટલે સાચે સેમ છે વિરેનભાઈ આજ કાસ્ટ એ બહુ પહેલેથી હતું જ્યારે માનસિંહ મેં વાત કરી અફકોર્સ અમે ત્રણે ભાઈ પહેલી વખત વાત કરી હતી કે આપણે આ ફિલ્મ બનાવી છે તો હવે રહ્યો તો રોલ પપ્પા મમ્મીનો તો પહેલા જ થી ડિસાઇડેડ હતું કે આપણે વંદાબેનને અપ્રોચ કરીએ અને ઓફકોર્સ બીકોઝ મુરંબા સોરી આઈ વોન્ટ ટુ એડ ધેટ એક્ચ્યુઅલી ધ રીઝન વી ઓલસો અપ્રોચ ધેમ વોઝ બીકોઝ વી વોન્ટેડ ટુ કાસ્ટ પેરેન્ટ્સ ધેટ હેવન્ટ બીન સીન ઓન ગુજરાતી સ્ક્રીન અને દે આર અકમ્પ્લિશ્ડ પીપલ ઇન ધેર રિસ્પેક્ટિવ ફિલ્મ્સ બટ નોબડી સીન ધેમ ટુગેધર ઇન અ ગુજરાતી ફિલ્મ કરેક્ટ કરેક્ટ તો એની એક નોવેલ્ટી હતી એક ફ્રેશનેસ હતી એકદમ અનએક્સપેક્ટેડ જે વાત હોય ને પણ છીએ પણ એ બધી આખી એસોસિએશન્સની વાતો જવા દઈએ તો પણ અમારે ત્યાં આ તમારું એક તો બહુ જ યુનિક ગીત છે મિકા સિંઘે ગાયેલું અને અમસ્તુ ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન આ બધા અત્યારે અમારી ગુજરાતી મ્યુઝિક એપ ઉપર ટોપ ચાર્ટમાં ચાલી રહ્યા છે આખું એક્સાઇટમેન્ટ છે આ ફિલ્મને જોવાનું પણ હવે હું વધારે એક્સાઇટેડ છું આ પૂંઠાની આસપાસ જે મેં કાગળિયા ભેગા કર્યા છે એને પૂછવા માટે તો ઘણું બધું પૂછવું છે પણ આ સવાલના જવાબોમાં વચ્ચે વચ્ચે આપણે આંતરી લઈશું ચાલો શુદ્ધ દેશી સંવાદમાં હવે વખત છે એકદમ કરણ જોહરથી ઇન્સ્પાયર્ડ આ આખી આખી કોફી કલ્ચરનો રેપિડ ફાયર અમે જેવું કંઈક ગોઠવણ કરી છે અમે કોફી પણ લઈ લીધી બસ સર
ખાનગી માં ખાલી એ જ કહેવાય છે, કોઈ હેમ્પર ન દે. ઓ યસ. મીનવાઇલ ભાઈ, સરસ મજાનું આ ઇનિશિયેટિવ પણ છે. કસુંબલ નામની જે પ્રોડક્ટ છે, એમણે ગોળ કેરીનું આ આ મૂવીના ઉપલક્ષમાં એને ધ્યાનમાં રાખીને આ એક ખૂબ સ્વાદિષ્ટ, અમે સ્વાદિષ્ટ એટલે આ બિલકુલ એડ નથી, આ હું હમણાં જ ખાઈને બેઠો છું એટલા માટે. બાકી આ વાત માનસી આમ રાખીને ચહેરો કરશે તો વધારે સારી લાગશે. પણ સરસ વાત છે, ગોળ કેરીનું અથાણું છે આ ફિલ્મના ઉપલક્ષમાં ખાસ બનાવવામાં આવ્યું છે. પ્રમોશન્સ રીડિફાઈન, જેમણે આ આખી આખી ફિલ્મનું જે બધું માર્કેટિંગ કે પીઆર સંભાળ્યું છે, એમનો આ એક ઉત્તમ વિચાર છે. ઇઝ ધીસ અવેલેબલ ઇન ધ માર્કેટ ઓર સમથિંગ? જુદા પ્રકારનું માર્કેટિંગ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં, મને તારી ફિલ્મો સાથે માર્કેટિંગ જરા વધારે બળકટ રીતે જોડાય છે એવું માનવું છે. ઓકે, ચાલ સ્ક્રિપ્ટ સાથે પૂછી લે. એક મારો જેમ કે એક નાનો એક્ઝામ્પલ છે, બાઈક નો મારો ફોટો હતો, તો બાઈક નો ફોટો આમ કોઈ કે કેન્ડિડ પાડ્યો છે આમ બાઈક પર હું ચલાવું છું, તો મેં એટલું જ લખ્યું કે હું જઉં છું બાઈક નું, એટલે હું જઉં છું ગોળકરી નું હોર્ડિંગ જોવા, તમે પણ જુઓ તો મને કહેજો, આટલું જ નાખી દીધું. તો મોર ધેન 10-15 મેન્શન આવી ગયા કે સર ડ્રાઈવિંગ બોર્ડ લાગ્યું છે, સર આ લાગ્યું છે, સર આ લાગ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. લાઈક યુ આમ ઓન ધ સ્પોટ થોટ આવે તો વિલ મેક ઈટ હેપન. ગ્રેટ, ચાલો તો એક સરસ રાઉન્ડ ચાલુ કરીએ છીએ. વિરલભાઈ, રિસ્કી રાઉન્ડ. ખૂબ બધા લોકો છે, એમની પણ ઘણું બધું કહેવાનું છે, પણ હું ફટાફટ લઈ લઉં થોડું થોડું. રિષભ સાગર, બ્રિજેશ પરમાર, ચિરાગ ભટ્ટ, રીના પંડ્યા, ચટાકેદાર ગોળ કેરી એવું કહી રહ્યા છે. કિરણ સામિયાણા, મલ્હાર ઠાકરના શૂઝ મસ્ત છે એવું કહેવામાં આવ્યું છે. સંજય ચકલાસિયા, તડકો લાગે ત્યારે ગોળ કેરી ખાવી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. વાહ, સંબંધોનો તડકો પણ જરા વધારે લાગી જાય ત્યારે પણ ગોળ કેરી કામમાં આવશે. માનસી લુક્સ બ્યુટીફુલ, ચિરાગ ભટ્ટ એવું કહી રહ્યા છે. અમે તો ગોળ ધાણા જ સાંભળ્યા હતા અને જોયા હતા, ખાધા પણ હતા, હવે ગોળ કેરીનો ટેસ્ટ કરીશું. રિષભ સાગર, વિશિંગ યુ ગુડ લક મલ્હારભાઈ, હેરુચ બિલીમોરિયા, હિતેન મીના ભટ્ટ, મલ્હાર ઠાકર ઓલ ધ બેસ્ટ, એન્જોય. રિતસી ધરોડ, ઓલ ધ બેસ્ટ ફોર ધ મૂવી. However, I know this gonna be super hit, as well as want to say thank you to team for making such great Gujarati movies and making super cool song in voice of Mika Singh, feeling so proud. Okay, lots of feedback. Pachi vanchu. Chal, sharu kariye chhe. Bhai, ek vakat jordar taaliyo paado and saame baithe raho. Viral bhai. Yes. So let's begin. Let's start. It with you. ગુજરાતી ફિલ્મો જુઓ છો? એબ્સોલ્યુટલી. This is the first one for you. કયા ગુજરાતી ડિરેક્ટર તમને બહુ જ પ્રોમિસિંગ લાગે છે? એ કૃષ્ણદેવ યાજ્ઞિક, બી રાહુલ ભોલે એન્ડ વિનીત કનોજિયા, સી અદિતિ ઠાકોર, ડી વિશાલ વડાવાળા, ઓર ઈ, યોર ચોઈસ. માય ચોઈસ ઇઝ ઈ. ઈ, અભિષેક શાહ. ઓકે, કયા ગુજરાતી ડિરેક્ટરે ફિલ્મો ન કરવી જોઈએ? એ કૃષ્ણદેવ યાજ્ઞિક, બી રાહુલ ભોલે, વિનીત કનોજિયા, સી અદિતિ ઠાકોર, ડી વિશાલ વડાવાળા, ઈ, યોર ચોઈસ. ગુજરાતી ફિલ્મો જુઓ છો, છેલ્લે કઈ ફિલ્મ બહુ જ ગમી? છેલ્લી બહુ જ ગમી હેલારો. ગુજરાતી ફિલ્મો જુઓ છો, છેલ્લે ફિલ્મ બિલકુલ નથી ગમી એ કઈ? બિલકુલ નથી ગમી એવી જોઈ જ નથી, પછી હું ડિસાઈડ કરું કે હું જોવા નથી. એવું ના હોય, હવે લગભગ આ 30મો એપિસોડ છે ત્યાં સુધી બધા આવી ગયા છે તો
જેન્યુઅલી એવી પિક્ચર બહુ ટાઈમથી જોઈ નથી મને, જેન્યુઅલી યાદ નથી, જરા ઓછી ગમી હોય એવી. સાચી સાચી હોય તો જરા ઓછી ગમી હોય, એક્સપેક્ટેશન વધારે હતા, લવી લવ સ્ટોરીઝ. ઓકે ઓકે, દુર્ગેશ આઈ લવ યુ. મલ્હાર સાથે તો ખૂબ કામ કર્યું, હવે બીજા કયા ગુજરાતી એક્ટ્રેસ સાથે કામ કરવાની ઈચ્છા છે? પ્રતિક ગાંધી, ડેફિનેટલી ડેફિનેટલી. ગોળ કેરી ફિલ્મના શૂટિંગમાંથી તમારી ગોળ કેરી મોમેન્ટ? મારી ગોળ કેરી મોમેન્ટ ઇઝ મલ્હાર એન્ડ માનસી, મને પહેલા દિવસે ડેન્ગ્યુ થઈ ગયું હતું, એન્ડ દે વર માય સપોર્ટ સિસ્ટમ, દે રિયલી વર ચીયરિંગ મી અપ એવરી ટાઈમ આઈ વુડ ફીલ લો, ઓર ક્યારે પણ કંઈક થતું હતું કે હવે નહીં થાય, બટ દે વુડ જસ્ટ ઇમિડિયેટલી કમ અપ, મારું માથું દાબી આપતા હતા, પગ દાબી આપતા હતા, હાથ દાબી આપતા હતા. એ સવાલ તમને પૂછવાનો છે, ક્યારે એનું ગાવ? માય ગોલ્ડ કેરી મોમેન્ટ્સ આર યુઝ ટુ બી ગુડ, યાર, એબ્સોલ્યુટલી થ્રુ આઉટ. ઓકે, આ ફિલ્મ કરવાનું એક સૌથી સોલિડ રીઝન ઇન વન સેન્ટેન્સ? ઇન વન સેન્ટેન્સ મારે આઈ વોન્ટેડ ટુ ટોક અબાઉટ રિલેશનશિપ્સ, સો ધેટ વોઝ ધ રીઝન એન્ડ ચોઝ ધીસ ફિલ્મ ઉરંબા ટુ રીમેક ઇટ, બીકોઝ એટલી બ્યુટિફુલી એ વાર્તા કહેવામાં આવી હતી, કીધું કે યાર આટલી સરસ છે અને આવી જ કંઈક વાર્તા કહેવી છે, સો વાય ડોન્ટ વી ડુ ધીસ અગેન. ઓકે, ગોળ કેરી ડિરેક્ટ કરવાની સૌથી મોટી ચેલેન્જ? ઓપ્શન એ બહુ જ મોટી સ્ટારકાસ્ટ, બી બજેટ, સી સ્કેડ્યુલ સમય પર શરૂ ન થયું. એક્ચ્યુઅલી ધેર વર નો ચેલેન્જીસ, જેટલું ઓનેસ્ટલી યાર દરેક પ્રોજેક્ટમાં એવું હોય કે યાર અમે આ કર્યું હતું પણ આ પ્રોબ્લેમ આવી ગઈ, આ પ્રોબ્લેમ આવી ગઈ, જે પેપર પર ડિસાઇડ કર્યું હતું સિન્સ ડે વન એ અત્યાર સુધી, ઇવન ટિલ ટુડે મોર્નિંગ, વોટ એવર વી હેવ બીન ડિસાઇડિંગ, બધું ઓન પેપર થઈ ગયું છે. એક્ચ્યુઅલી સો નો ચેલેન્જીસ, એબ્સોલ્યુટલી ઇટ્સ અ બ્યુટીફુલ જર્ની. યાર વાહ, ગ્રેટ. ઓકે, આ ચાર માંથી, હા ચાર માંથી કોણે મગજનું સૌથી વધારે અથાણું કર્યું છે? ઓનેસ્ટલી કોઈ જ નથી કર્યું, એટલે એટલું ઇઝી હતું, એટલું, અને આઈ એમ નોટ બીંગ ડિપ્લોમેટિક, એટલું ઇઝી હતું. કારણ કે કેટલા વાગે આવશે સેટ પર, પાછું અચાનક વચ્ચે ગાયબ થઈ જાય, હું અંદર 15 મિનિટમાં આવું છું, પછી આવે ની લાઈટ જતી. થેન્કફુલી અમને તો દરેક શુદ્ધ દેશી સંવાદ વખત એવું થાય છે કે આ ઉભો થઈ જતો ના રહે, કે એક બે મિનિટ આવો ને, જે કરીએ આપણે. કોણ રિયલ લાઈફમાં ગોળ કેરી જેવું છે? માનસી, મલ્હાર, વંદનાબેન? ગોળ કેરી જેવું રિયલ લાઈફમાં માનસી છે. ઓકે, ખાટું મીઠું મિક્સચર બેસિકલી. ઓકે, એક વાત જે તમે આ ચારને ફિલ્મના શૂટિંગ દરમિયાન ક્યારેય ન કહી શક્યા, જો આજે કહેવી હોય તો? આમ એટલે મજાક મજાકમાં જેન્યુઅલી બહુ સારી ફિલ્મ બની ગઈ છે, મેં જ આખી જોઈ છે, આઈ ડિડન્ટ એક્સપેક્ટ કે આટલી મજા આવશે, એટલે મેં તો 750 વાર જોઈ લીધી, એન્ડ આઈ એમ સ્ટીલ એક્સાઇટેડ ટુ વોચ ઇટ અગેન ટુનાઇટ. સો યા, યુ ઓલ શુડ બી એક્સાઇટેડ. યે. અને એક ડાંટ જે તમે આખા શૂટિંગમાં ચારે ને આપવા માંગતા હતા પણ ન આપી શક્યા, જો આજે કેવી હોય? એક શું સર ડાંટ, લડવું હોય કોઈ એક વાતે, લડવું હોય તારે કોઈને કેવું કે આવું ના કરવું જોઈએ? આ ચારે જણને ક્યારે લડવાની ઈચ્છા થઈ હોય શૂટિંગ પણ, આઉટ ઓફ રિસ્પેક્ટ ઓર સિનિયોરિટી ઓર એનીથિંગ, તમે જે ક્યારે ન કહી શક્યા આજે કેવી હોય તો? ટાઈમ મેનેજમેન્ટ થોડું, બટ આઈ કમ ઓન ટાઈમ ઓન સેટ. નો નો, યા, બટ અધરવાઇઝ સેટ હોય છે. Mansi, be like a producer on the set, be a little commanding as a producer on the set. There you go, yes. Vandamir, honestly, nothing, I mean, you have overgrown my expectation. Legit, you don't expect that, you're the cutest in the film. Great, great. That's true. And Sachin sir, કઈ પણ શૂટ વખતે આગળ પાછળ થઈ ગયું, આઈ એમ સોરી, બટ યા, આઈ થિંક સો, નાઉ યુ શુડ જેન્યુઅલી ડુ અ લોટ ઓફ ગુજરાતી ફિલ્મ્સ. થશે, થેન્ક યુ. બે, ઓન ધેટ નોટ, ગિવ હિમ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. થેન્ક યુ વેરી મચ. ક્વાઇટ એન્ડ ઓનેસ્ટ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ઓકે, ઓહ, ધીસ સાઈડ, બનાવે મરી.
આમાંથી તમારી જોડે શું કરાવવું સૌથી વધુ અઘરું પડે? એ હસાવવા, બી રડાવવા, સી ગુસ્સે કરવા. શું કરવું સૌથી અઘરું તમારી જોડે કરાવવું સૌથી વધુ અઘરું પડે? હસાવવા. હા, કારણ કે રડાવવા માટે મને જરૂર નથી પડતી. થોડું કંઈક ઇમોશન કે થોડું કંઈક બહુ વખાણ કે થોડું કંઈક જૂનું વાત કે તો મને થોડુંક આમ થોડું આવી જાય છે. ગુસ્સે, હા મને થોડુંક, હા જોકે ગુસ્સે પણ મને ગુસ્સે કઈ નથી આવતું. મને ગુસ્સો એવી રીતે, ઓનલી થિંગ કે હું અંદર અંદર જરા કે થઉં છું, હું બહાર બતાવતા મને આવડતું નથી. હું અંદર થોડીક આમ એ થઈ જાઉં છું કે ભાઈ કેમ આવું છે આમ, પણ અધરવાઇઝ હું આમ કરી નથી શકતી એટલો બધો ગુસ્સો. ઓકે, આમાંથી તમને સૌથી સારું શું બનાવતા આવડે છે? ખીચડી, ગોળ કેરી, ઉલ્લુ? મુંબઈના દર્શકો અને અમદાવાદની રંગભૂમિના દર્શકો વચ્ચે શું તફાવત લાગે છે રંગભૂમિના આટલા વર્ષોના અનુભવી તરીકે? દર્શકો સૌથી પહેલું જોવા નથી જતા, ખબર નહીં શું માઇન્ડસેટ લઈને બેઠા છે. કે કારણ કે હું જ્યારે અમદાવાદમાં પ્લેસ કરતી હતી ત્યારે તો અમે લોકો મહિનાના 30-35 શો કરતા હતા, મારું નાટ્ય સંપદા અમદાવાદ. સો એ વખતે બહુ જ જોવા આવતા હતા પ્લેસ. પણ આઈ ડોન્ટ નો, કન્ટેન્ટ ઇઝ ઓલ્સો ગુડ. આઈ મીન તમે જો કોમ્પિટિશન્સમાં જુઓ તો આપણે ત્યાંના નવસારી, સુરત ને એવી રીતના શોઝ નંબર વન આવતા હોય છે. એટલે હા, એ એક સસ્પેન્સ છે કે કેમ નથી આવતા, સ્ટીલ નથી આવતા. અમદાવાદની એક વસ્તુ જે તમારે મુંબઈ લઈ જવી હોય અને મુંબઈની એક એવી વાત જે તમારે અમદાવાદમાં લઈ આવવી હોય? અમદાવાદના લોકોનો પ્રેમ અને આખું અમદાવાદ. કારણ કે હું અમદાવાદની છું, આઈ લવ ધ ફેક્ટ ધેટ આઈ એમ ફ્રોમ અમદાવાદ. ઓકે, અને મુંબઈની એક એવી વાત જે અમદાવાદમાં તમારે લઈ આવવી છે? ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ. આ સવાલનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે ગઈકાલે જ અમદાવાદનો બર્થડે ગયો છે. ફાઉન્ડેશન ડે હતો ગઈકાલે અમદાવાદનો. સો વી લવ યુ અમદાવાદ. અને જલસો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેમ્પેઇન કર્યું છે ફોટોગ્રાફ્સનું, અને એક થોડાક જે અમદાવાદને કહેવા જેવી વાતો અમે જે કહી નથી શકતા રૂબરૂમાં, વાતચીતમાં, એ અમે જરા બોર્ડ્સ લઈને ઊભા રહી ગયા છે કેટલીક જગ્યાએ અને એમાં કીધી છે. તમારા વિચારો પણ એની સાથે શેર કરજો અને આખે આખું કેમ્પેઇન જોજો, ફીડબેક આપજો. ઓકે ફાઇન, આટલા વર્ષોની કરિયરનો એક અફસોસ અને એક સંતોષ. અફસોસ એ છે કે એ જે ત્યારે મેં કર્યું એ હવે નથી કરી શકતી. એ જે એટલું બધું સરસ કામ કર્યું એ અત્યારે નથી, ખબર નહીં કેમ કે નથી મળી રહ્યું. અને બધું ચેન્જ એટલું બધું થઈ ગયું છે કે નથી કરવા મળતું. અને બીજું પણ ગોળકેરી તો આઈ મીન ઇટ્સ અ ફિલ્મ લાઈક રાઈટ નાઉ, બટ અધરવાઇઝ ઓવરઓલ ગ્રાફ હું તમને કહું તો જે મેં બધા શોઝ જે પણ કામ કર્યું છે અત્યાર સુધી, દેટ વોઝ સમથિંગ રિયલી વેરી વેન આઈ લુક બેક. હું ઘણી વાર એપિસોડ્સ જૂના જોઉં તો મને જરાય એવું નથી લાગતું કે આ બહુ જૂનું છે કે એવું. આઈ ફાઇન્ડ ઇટ વેરી નેચરલ એન્ડ વેરી, ખબર નહીં હમણાં મને એ વાતનો મને ઘણો અફસોસ રહે છે કે એ બધા જે કેરેક્ટર્સ કે એવી ટાઈપનું કંઈક પરફોર્મન્સ કરવા નથી મળતું. અને એક સંતોષ આટલી લાંબી જર્નીનો, ગોળકેરી. ઓકે, આમાંથી શું વધારે મજેદાર છે? એ નાટક પછીની 3 વાગ્યાની ચા કે બી પોસ્ટ શૂટ પાર્ટી? પાર્ટી તો હું જતી નથી પણ ચા. ઓકે, તમારા કયા નાટક પરથી તમારે ફિલ્મ બનાવવી છે? વાવ, આ હું ઘણા વખતથી વિચારી રહી છું પણ મને કંઈ સૂચતું જ નથી. યા, મને નોખી માટી નોખા માનવી કરવું બહુ જ મને મન છે અને હું ઘણા સમયથી એના ઉપર વિચાર પણ કરી રહી છું, બટ લેટ્સ સી હાઉ ઇટ. ઓકે, આ ફિલ્મમાં તમે ન હોત તો કોણ હોત? કોઈ નહીં, હું જ. કારણ કે મને ખબર છે, એને પૂછ્યું તો મેં કીધું કે આઈ એમ ધેર. એને મને માનસી ઇનફેક્ટ મને કહ્યું કે વંદા બેન ટેક યોર ટાઈમ, હા તમે કાલે કહેશો તો પણ ચાલશે. આઈ સેડ નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક માય ટાઈમ, આઈ મીન આઈ એમ ઇન.
પણ કદાચ તમારી જગ્યાએ કોઈ બીજાને લેવાના હોય તો કોને લીધા હોત? મારી જગ્યાએ તો તમે ધારો કે ડિરેક્ટર છો અને તમારો જ કેરેક્ટર તમે નથી કરતા, તો કોણે કર્યું હોત? તમારા કરિયરને આમાંથી કોણે કિક સ્ટાર્ટ કરી આપ્યું છે? એ ટેલિવિઝન ઓર ડેઇલી શો, બી નાટક, કે સી ફિલ્મો? મારા કરિયરને ઓફકોર્સ ટેલિવિઝન. નાટકો તો જોવા માટે એક લિમિટેડ ઓડિયન્સ હતું, પણ અમદાવાદમાં મેં ટેલિવિઝનની જે શરૂઆત કરી ત્યારે આઈ વોઝ અ સુપરસ્ટાર ધેન, સો આઈ થિંક ધેટ ટેલિવિઝન હેલ્પ મી અ લોટ. દૂરદર્શનના દિવસો આઈ એમ શ્યોર તમે મિસ કરતા હશો, એમાંથી કઈ એક વાત બહુ જ મિસ કરો છો, અથવા તો કયો એક પાત્ર, અથવા તો કઈ એક સિરિયલ, કોઈ એક ઘટના? બહુ ઈસરો હું મિસ કરું છું. ઈસરોમાં મેં ઘણું કામ કર્યું છે, ઘણું એટલે ઘણું કામ કર્યું છે, અને આઈ મિસ ધોઝ ડેઝ વેન મેકઅપ કરીને તમે આમ બહાર પેલા લોનમાં બેઠા હો અને ત્યાં તમે રીડિંગ કરતા હો અને યુ નો. સો આજકાલ તો ત્યાં એવું કંઈક મળતું જ નથી કે તમે એક બંધ સેટમાં તમે કામ કરો છો અને આ એન્વાયરમેન્ટમાં ને એવી રીતે, અને નવા નવા એક્સપેરિમેન્ટ્સ. મેકઅપ અત્યારે આટલું બધું છે આપણી પાસે અવેલેબલ, એ વખતે એવું કંઈ અવેલેબલ નહોતું. અને આઈ હેડ લાઈક આઈ વિલ ગીવ યુ વન એક્ઝામ્પલ. પ્લીઝ. મેં ભલા ભૂસાના ભેદ ભરમ કરીને એક બહુ જ પોપ્યુલર શો હતો, એમાં મારા માય ફાધર અરવિંદભાઈ દેવસ ભલા કાકા, એ વોઝ વેરી પોપ્યુલર. તો એમાં એક હતું એસિડ એટેક પર એક સ્ટોરી હતી અબાઉટ અ ગર્લ, શી ગેટ્સ મેરિડ, અને કેવી રીતનું આ બધું છે. અને એમાં એ મારે મેકઅપ કરવાનો હતો. સો મિસ્ટર તુષાર તપોધન, હી વોઝ અ મેકઅપ આર્ટિસ્ટ, અને એમણે મેકઅપ કર્યો વિથ જેમ એન્ડ કેચઅપ, કારણ કે ત્યારે આપણી પાસે એવું કંઈ હતું જ નહીં. બટ દેટ વોઝ સો ઓથેન્ટિક, અને આઈ હેવ ધેટ પિક્ચર. તમને ખરેખર બહુ ડર લાગે જોઈને. તો આઈ થિંક કે એ વખતે એટલું બધું ચેલેન્જિંગ હતું આ બધું કરવું, વિચ રાઇટ નાઉ આપણી પાસે ઘણું બધું અવેલેબલ છે. શૂટિંગ દરમિયાન એક વાત જે તમે કહેવા માંગતા હતા કંઈ નથી શક્યા. થેન્ક યુ વેરી મચ, આઈ લવ ધેમ. હું આવી અને એન્ટર થઈ સેટ પર અને મલારે સામેથી આવીને મને હગ કર્યું અને મને કીધું કે હું તમારો ફેન છું અને હું તમને મારા બિલ્ડિંગમાં તમારી ફ્રેન્ડ રહે છે ને, યુ નો સી ધ થિંગ ઇઝ કે હી ઇઝ અ બિગ સ્ટાર, યુ નો. અને મારી તો પહેલી ફિલ્મ ને બધું, પણ જે રીતે એણે અપ્રોચ કર્યો સામેથી આવીને અને જે રીતે હી મેડ મી સો કમ્ફર્ટેબલ, કે મને એટલે હું જે બેટું કહું છું એમ જ નથી કહેતી મને. સો યુ નો દેટ વોઝ ઇટ. એન્ડ સચિનજી, વી મેટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ આવી રીતે ડુઈંગ વર્ક ફોર ધ ફર્સ્ટ ટાઈમ, બટ જે રીતનું કમ્ફર્ટ લેવલ છે, યુ નો, લાઈક આવીને રિહર્સલ કરવું ને, વિચ ઇઝ લાઈક વાય વિલ હી ડૂ દેટ, યુ નો, હી નોઝ એવરીથિંગ. આઈ મીન અમે લોકોએ જ્યારે પહેલાં રીડિંગ કર્યું ત્યારે હી વોઝ રેડી વિથ હિઝ લાઇન્સ. કોમ્પ્લેક્સ આપી દીધો અમને, ખરેખર એને કીધું વિરલ ને, કીધું ઓલરેડી યાર, કારણ કે મને તો લાઇન્સ યાદ નથી, હું તો હજી આમ ગોઈંગ થ્રુ ને એ બધું થાય. અને હી વોઝ, આઈ મીન એમણે દેવનાગરીમાં લખી હતી સ્ક્રિપ્ટ એમનો, અને હી વોઝ રેડી. સો યુ નો દેટ હેલ્પ મી અ લોટ. એટલે આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક all of you, Viral, Malhar, Mansi and Sachin ji, thank you, we love you Vandana Venia. ek vaat je aa chare ne khakhadavta kevi chhe, tumhe kem aavaz ho? aa tamara mate to aa aaj se nice, amazing. okay,
એન્ડ ધીસ ઇઝ ધ વન ઓફ ધ લાસ્ટ સુપર સુપર છેલ્લી ગુજરાતી ફિલ્મોમાં ના ગમેલી અને ગમેલી એક ફિલ્મ મેં બહુ ઓછી જોઈ છે ફ્રેન્કલી સ્પીકિંગ ફિલ્મો બહુ જ ઓછી જોઈ છે એટલે ગમેલી તો હેલારો મેં લાસ્ટ જોઈ હતી એકાદ બે જોઈ હતી વિચ વોઝ રિયલી ગુડ આઈ મીન જે સુપર હિટ મૂવીઝ હતી એટલે બે આર અને હા બસ એ બે ત્રણ જ જોઈ છે મેં બીકોઝ ફ્રેન્કલી સ્પીકિંગ નાયગાંવ શૂટિંગ કરીને તમે 10:30 ના શોમાં પહોંચવું બહુ ડિફિકલ્ટ પડે છે કારણ કે તમે 9:30 સુધી તો શૂટ કરતા હો અને ત્યાંથી 2-2.5 કલાક આવવાનું એટલે તો એ આઈ Mansi. Oh, no, oh, I think Malar. I was like Malar. Gujarati filmo ma tamne sauthi vadhu gamti ek actress. I really like Diksha. Diksha bahu saras kaam kare che ane jyare pan screen upar aave she brings something to the character je jova ma maja aave so I like Diksha. Ek actress jene tame acting ni tips aapva maagsho. મરાર ને પૂછી લે એને બધું યાદ છે બે હિરોઈન નથી એમાં This is not done, Mansi. Please. Okay, I'll be honest then. Un khali ek var discuss kar lo. આ બહુ પહેલી વખત થાય છે અમારા કોન્વર્સેશન બાજી વાળા ડિસ્કસ આ નામ કહો વાંધો નહીં આવે હું કહું I'll get back to this because I don't know how to ask પરીક્ષાની તૈયારી કરતા હોય બાજુ બાજુ હા સો આઈ થિંક બીકોઝ આઈ થિંક માયરા ઇઝ હર નેમ આઈ થિંક શી ઇઝ આઈ સો હર ઇન ચાશની આઈ રીલી લાઈક શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ બટ આઈ થિંક શી જસ્ટ નીડ્સ ટુ વર્ક ઓન હર વોઇસ ઓકે કેટલું સરળ હતું જુઓ ઓકે મલ્હારની એક એવી વાત જે તમારે મલ્હારમાંથી માઇનસ કરવી છે Excel workload please. No, I think Malhar jyare pan you know evu hoye ke set upar jyare bahu badi chokriyo jor jor thi hasti hoy etle khabar padi Malhar aavyo. Chokriyo jor jor thi hase ne etle Malhar kya gaaji baju hase. So he has a very keva ne lively presence. Correct. અને બધાના ફેસ ઉપર એક સ્માઈલ આવે અને ધેટ્સ અ વેરી સ્પેશિયલ ક્વોલિટી ઓફકોર્સ ક્યારેક ક્યારેક મારા ફેસ ઉપર ગુસ્સો પણ આવી જાય બટ વી હેવ લાઈક અ કેટ એન્ડ માઉસ રિલેશનશિપ ધેટ યુ વોન્ટ ટુ માઈનસ હા વે ધેટ્સ અ પાર્ટ ઓફ અવર ઇક્વેશન દિસ ઇઝ ધ માઈનસ શું કરું વજન તો કરી જ નાખે પોતે આખો દિવસ લિક્વિડ ડાયટ લિક્વિડ આ બધાને ખોડાવ્યા રાખે ને પોતે કે ના ના બસ મેં તો આજે 3 કપ કોફી પીધી મારું જમવાનું પતી પણ આઈ થિંક મલ્હાર માઇનસ તો નહીં બટ આઈ જસ્ટ ફીલ હી ડઝ મને એમ થતું હતું કે વિમન મલ્ટી ટાસ્ક કરી શકે બટ આઈ વોઝ જસ્ટ ટેલિંગ ઈ તો એટલું બધું મલ્ટી ટાસ્ક કરે કાલે અમે અહીંયા ગયા હતા પરમ દિવસે રાજકોટમાં હતા સવારના પહોંચ્યા તો ત્યાં એની પહેલા એને અમદાવાદના લુક ટેસ્ટ પતાવી દીધી હતી નરેશન પતાવી દીધું હતું ત્યાં અમારું ઇન્ટરવ્યુ પતિ પછી બીજું નરેશન કર્યું આ પતિ પછી ત્રીજું નરેશન થયું રાતના પતિ ચોથું મેં કીધું કરે જ શું માણસ સો 11 o'clock અમે નીકળવાના હતા તો મેં સવારે 7 થી 11 બધા કામ પતાવીને 11 o'clock નીકળ્યા અમે હી ઇઝ કોન્સ્ટન્ટલી એટ ઇટ વિચ ઇઝ ગ્રેટ સો બટ આઈ થિંક હી શુડ જસ્ટ થોડું આમ કસુ ઓકે આમાંથી કોણ સૌથી વધારે કાઠું કાઢે એમ લાગે છે શું લાગે કાઠું કાઢું એટલે કે એ ટી એચ યુ કાઠું ઓકે 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 મને સમજાય કે સ્પેલિંગ તમે લે લો આમાંથી કોણ વધારે પ્રોમિસિંગ લાગે છે ઓ મલ્હાર ઠાકર બી પ્રતિક ગાંધી સી અંશુલ ત્રિવેદી ડી યોર ચોઇસ હાર્દિક સંઘાણી આઈ ટેલ વિરલ ધીસ ઓલ ધ ટાઈમ
કે જ્યારે પણ હું હાર્દિકને જોઉં આઈ ફીલ કે હી ઇઝ ઓલવેઝ ગિવન લાઈક ધ સાઇડકિક હીરો નો ફ્રેન્ડ કે વોટએવર ઇન અ કોમિક રિલીફ માટે બટ આઈ વુડ લવ ટુ સી હાર્દિક ઇન અ ફિલ્મ એઝ અ લીડ બીકોઝ હી ઇઝ અ વેરી પ્રોમિસિંગ એક્ટર એન્ડ આઈ ફીલ ડિરેક્ટર્સ સ્ટીલ નીડ ટુ લાઈક જ્યુસ આઉટ ધી એક્ટર ઇન હિમ તો આઈ વુડ લવ ટુ ડુ અ ફિલ્મ વેર હાર્દિક ઇઝ ધ લીડ પરફેક્ટ એક ડિરેક્ટર કે જેની સાથે કામ કરવાની હવે ઈચ્છા છે ગુજરાતીમાં સંદીપભાઈ ડિરેક્ટ કરી તો એની સાથે ચાન્સ મળી ગયો બટ અભિષેક શાહ ને હું મળી હતી એન્ડ હી ટોલ્ડ મી કે મારું નાટક એને ઘણી 3-4 વાર જોયું છે સો આઈ વુડ લવ ટુ વર્ક વિથ અભિષેક ઓકે પાર્થિવભાઈ ક્યારે ના કહેલી પાર્થિવભાઈએ કહેલી એક ના જે તમે આજે એમને પાછી કહેવા માંગો છો એટલે પાર્થિવભાઈએ કોઈક વાતે ના પાડી હોય જેમાં તમારે આજે એમને કંઈ સામે જવાબ આપવો હોય એ વખતે કદાચ ચૂપી સાથી હોય ના ના ઘણી લાઈન છે પાર્થિવ એન્ડ મી હેવ અ વેરી વોલેટાઇલ રિલેશનશિપ બીકોઝ બંને આર્ટિસ્ટ છે અને બંનેનું વ્યૂ પોઈન્ટ હોય અને એનો એક પર્સપેક્ટિવ હોય એ બધી વસ્તુનો ઓબ્વિયસલી લાઈક એનીબડી વુડ હેવ અને મારો એક અલગ પર્સપેક્ટિવ હોય તો એટલે ઘણી બધી બહુ મોટી લિસ્ટ છે બટ આઈ થિંક એક વસ્તુ એવી હોય તો એવું કહી શકાય કે એટ વન પોઈન્ટ વી વર નોટ શ્યોર કે હી વોઝ લાઈક આઈ ડોન્ટ નો ફિલ્મ્સમાં કેવી રીતે થશે શું થશે બટ નાઉ ફિલ્મ્સ હેવ વર્કડ આઉટ સો ઓકે યા સો યુ વોન્ટ ટુ શો ધેટ સી વી હેવ ડન ઇટ યા વી હેવ ડન ઇટ ગુડ ઓકે તમારી સૌથી મનગમતી ગુજરાતી અભિનેત્રી આમાંથી ખરી કોઈ એ આરોહી પટેલ બી વ્યુમા નાંદી સી મોનલ ગજ્જર ડી ભક્તિ કુબાવત બસ આરોહી આરોહી ઇઝ વેરી ગુડ આરોહી એકદમ કેન્ડિડ અને એકદમ યુ નો કહેવાય ને કે સેલ્ફ કોન્શિયસ એક્ટ્રેસ નથી એન્ડ આઈ લાઈક ધેટ અબાઉટ હર લાઈક શી ડઝન્ટ કેર કે યુ નો હાઉ શી લુક્સ વોટએવર શી ઇઝ જસ્ટ ધેર એન્ડ આઈ થિંક ધેટ ઇઝ અ નાઇસ ક્વોલિટી અબાઉટ આરોહી આમાંથી કયું કામ ઓનલી બ્રેડ એન્ડ બટર માટે કરો છો એ ટેલિવિઝન ડેલી શો બી સ્પેશિયલ એપિયરન્સીસ ઇન ઇવેન્ટ્સ સી ફિલ્મો ના ના થેન્કફુલી એવું સિચ્યુએશન એટલે બ્રેડ એન્ડ બટર માટે આઈ હેવ નેવર બીન ઇન અ સિચ્યુએશન આઈ હેવ હેડ ટુ વર્ક ફોર બ્રેડ એન્ડ બટર આઈ હેવ ઓલવેઝ ડન ફોર પેશન બટ યસ ઓફકોર્સ એડ્સ વી ડુ એડ્સ બીકોઝ દે પે અ લોટ ઓફ મની ઓલ એક્ટર્સ ડુ એડ્સ એન્ડ આઈ હેવ બીન ફોર્ચ્યુનેટ ઇનફ ટુ ડુ અ લોટ ઓફ એડ્સ સો દેટ ઇઝ વેર ધ બ્રેડ એન્ડ બટર કમ્સ ફ્રોમ પરફેક્ટ આમાંથી તમે વધુ કયા રોલમાં બેસ્ટ છો એ એક્ટર બી સિંગર સી મધર ડી સ્ટેન્ડ અપ કોમેડિયન સ્ટેન્ડ અપ તો ઇઝ જસ્ટ એક્ટિંગ આઈ એમ નોટ અ સ્ટેન્ડ અપ ઇટ્સ ટફ એટલે ઇટ્સ નોટ ઈઝી એટલે આ ફિલ્મ માં છે તમે જો સ્ટેન્ડ અપ કોમેડી ખાને બોલવાનું છે પછી જોક માં ત્રણ લોકો બિંદાસ રડતા કાલે વંદના મેં પૂછ્યું કે માનસિક સેન્સ ઓફ હ્યુમર કેવું લાગે સરસ છે અમે એક્સપિરિયન્સ નથી કર્યો પણ સરસ છે આઈ વોઝ લાઈક થેન્ક યુ વંદના સો સ્વીટ યુ આર બટ આઈ થિંક આઈ વુડ રેટ માય સેલ્ફ નંબર 1 એઝ અ મધર આઈ એમ અ ફેબ્યુલસ મોમ આઈ લવ બીંગ અ મોમ એન્ડ ઇટ્સ વન રોલ જે મેં એક્સપેક્ટ નહોતો કર્યો કે હું આટલું સરસ રીતે નિભાવીશ બટ આઈ જસ્ટ લવ ઇટ સો યા મધર ફોર શ્યોર સેમ ક્વેશ્ચન આ ચારે ને એક વાત જે કહેવા માંગો છો જે કઈ નથી શક્યા અત્યાર સુધી યસ બધાને હું પહેલાં સ્ટાર્ટ વિથ વંદનાબેન વંદનાબેનની એક બહુ જ સારી પોઝિટિવ એનર્જી છે આઈ મસ્ટ સે ધીસ ટુ યુ ઇટ્સ વેરી સ્પેશિયલ અબાઉટ યુ એવરીબડી ફીલ્સ ઇટ એન્ડ તમને જોઈને યુ નો થઈ જાય કે ઓકે બધું સારું થશે નો રિયલી યુ હેવ દેટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર આઈ વુડ રિયલી લાઈક ટુ હગ યુ થેન્ક યુ સો મચ ફોર કેવાય ને એક મટર્નલ ફિગર હોય ને એક ફેમિનિન એનર્જી હોય સેટ ઉપર જેને આમ ફીલ કે નો ઇટ્સ નાઇસ એન્ડ વોર્મ And Sachin ji, you obviously have done so much work. Tame to Murabba original ma pan hata. Thank you for considering this project and for making sure that we could do what we wanted to do with the film. And it's been absolutely amazing having you. Thank you. Thank you, Sachin ji. Thoda dar lage tamare thi. But otherwise, it's all good. Because actually, Sachin ji, this was my first time as a producer. So, ઘણી બધી એવી વસ્તુ ઓબ્વિયસલી હું પણ શીખી છું અને શીખી રહી છું કરેક્ટ અને એવું હોય ને કે એઝ એન એક્ટર તમારો પર્સપેક્ટિવ અલગ હોય બટ એઝ અ પ્રોડ્યુસર પીપલ એક્સપેક્ટ સર્ટન થિંગ્સ ફ્રોમ યુ રાઈટ સો ઇફ ધેર આર એની થિંગ્સ ધેટ હેવ હેપન્ડ વિચ શુડ નોટ હેવ હેપન્ડ ધેન
It was my first time. If you know what I mean. I was just, it was out of good intent. Clarity. Okay, done. વિરલ માટે તો મારે વિરલ ઉપર એક બુક લખ્યું છે. ઓલું આપણે બધા ખબર છે સ્માઈલીઝ હોય ને બધા ઇમોટિકોન્સ, તો એમાં એક ઇમોટિકોન હોય જે સ્માઈલ કરતો ને ઉપર એક બ્લુ હેલો હોય, ધેટ ઇઝ વિરલ. No, okay. I'm telling you because I have worked with Viral since day one. Okay. And I literally chhumne kehti thi ek varsh thi roz savana pillow phone Viral ne last phone Viral ne uche. Nothing phases him. Koi pan situation mein you are like Buddha. And I love that about you. And any kahavat chhe jab main mar life mein imbibe karna kehte ke bite by bite stress level. Ha bite by bite. Malhar, I must share this. Malhar, I did not know about Malhar's work till I saw him in Lovely Bhavai. And I, actually Pratik had invited me for the premiere. Pratik ki saath mein baithi thi, and main Pratik to obviously I know because he's a very old friend. And I'm like, aa kon che? She's like, tumhe khabar nahi thi? No, ye to saru che yaar. Saru che kaam, whatever, you know. So then, pachi I met him. And I was very clear at that point ke Malhar saath kaam કરવાનું છે ને થશે, લાઈક આઈ હેડ ધેટ ક્લેરિટી. અને પછી થયું, સો આઈ એમ ગ્લેડ ઇન વર્કિંગ વિથ મલ્હાર. તમારા લાઈક બે પ્રોજેક્ટ્સમાં આપણે સાથે કામ કર્યું, અને સેકન્ડ થર્ડ પ્રોજેક્ટની ડેટ્સ હમણાં આપી દે યાર. એક ડેટ માટે તમને એક મહિનાથી કેવો માણસ છે, ઓકે. સો પ્રોડ્યુસર તરીકે હવે જો આ ચારેને કંઈક ખખડાવવા હોય, I must say they were, I'm like, I'm telling you, so good on set. Except him. Producer's delight, I must say. Because they are such senior actors, they can say, whatever, I'm not our time, whatever, but they were there. No, what is more difficult, acting or producing? Doing both together. Doing both together is quite exhausting, but it also challenges you. Like, itla khechao ke tame ekdam strong thai jao. I think mari sathe hoy. Okay, one last word. Yeah. One word for God, Carrie. One word, huh? Oh my God, one word. Chhe, aatlo bada bada aajhe, angreji shabdo khabar nahi, aaya nahi aa gamma. Supercalifragilisticexpialidocious. Lagbhag aatlo varsh baad baba ne kiya. એટલે આ વન વર્ડ હોય તો પ્લીઝ ટ્રાન્સલેટ ઓલસો. સુપરકેલિફ્રાજિલિસ્ટિકએક્સપિયાલિડોશિયસ, બરાબર છે. લાખો વર્ડ તો સમજી લેવાનો તો આ વર્ડ આવતા અમને બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. યુ વોન્ટ ટુ ટેલ ધ મીનિંગ ઓફ ધ વર્ડ? એક્ચ્યુઅલી સુપરકેલિફ્રાજિલિસ્ટિકએક્સપિયાલિડોશિયસ એક ફિક્ટિશિયસ વર્ડ છે ઇંગ્લિશમાં, એની પર ફિક્ટિશિયસ ને પણ કેવું એક કાલ્પનિક શબ્દ છે અંગ્રેજીનો, જે બનાવ્યો છે જ્યારે તમને કોઈ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવું હોય પણ તમને ખબર ના પડે કે હું એક વર્ડ કેવી રીતે યુઝ કરી શકું, તો આ વર્ડ વપરાય. વાવ, જાણીતો શબ્દ નજીકનો સ્પીચલેસ. Chalo. Good fun. Okay. Great fun. Sachin bhai. With all due respect, sir. I'm just dreading the Gujarati questions which I haven't seen much. So, yeah. Fine, that's okay. Yeah. Gujarati filmone atyare niche namathi sauthi vadhu sheni jarur chhe. Sari script, samajhna director, acting kari shakta actor, અને સારા પ્રોડ્યુસર, આ ચારમાંથી કોઈ એક ઓપ્શન આપવાનો હોય, એક જવાબ હોય તો. ફોર શું જરૂરી છે ગુજરાતી ફિલ્મ્સમાં હમણાં, રાઈટ નાઉ વોટ ઇઝ રિયલી એસેન્શિયલ રિક્વાયર્ડ? ના, બધું છે. ગુડ રાઇટિંગ એટલે સ્ક્રિપ્ટ ઇઝ વોટ ઇઝ નીડેડ. ઓકે, બાકી યુ હેવ પ્રોડ્યુસર્સ, ગુડ પ્રોડ્યુસર્સ, યુ હેવ ગુડ એક્ટર્સ, પ્રોબેબલી ગુડ ટેકનિશિયન્સ. વી નીડ મોર ગુજરાતી, આઈ મીન ગુડ. આઈ થિંક યુ નીડ મોર
શું છે લેંગ્વેજ નો કોન્ટેન્ટ કરેક્ટ મોર એટ હોમ કોન્ટેન્ટ કરેક્ટ 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 સો હુ ડુ યુ થિંક ઇઝ મોર પ્રોમિસિંગ અમંગસ્ટ ધીસ પ્રતિક ગાંધી જિમી ત્રિવેદી મયુર ચૌહાણ અકા માઇકલ ડી મલ્હાર ઠાકર ઓર ઈ યોર ચોઇસ I have seen Pratik Gandhi and Malhar Thakur. I'm sorry, I haven't seen any of them. Malhar. Okay. Chille Joeli, koi Gujarati film athwa natak je khub game hoy? Outstanding hai lago. Okay. Aakhi jindagi koi ek patra bhajavanu hoy to kyun bhajo? Aakhi jindagi ek patra bhajavu hoy. તો ભગવાન કૃષ્ણ ઓકે ઓકે મુંબઈના દર્શકો અને અમદાવાદની રંગભૂમિના દર્શકો વચ્ચે કોઈ તફાવત લાગે છે તફાવત મેં અહીંયા કાંજી વિરુદ્ધ કાંજીના બહુ બધા શો કર્યા છે અમદાવાદમાં મને એવું લાગે છે કે અમદાવાદના ઓડિયન્સ ઇઝ મોર more difficult to please Bombay ma people have actually am button on karine aave ki mare jaine enjoy ch karu chhe to ayyan se loko chhe probably they are easy going otherwise but when it comes to entertainment they will you will have to make an effort to make them happy perfect tamara mate marathi ane gujarati filmo ma basic fare shu chhe writing બેઝિક ફેર એ છે એનું કારણ એ છે કે ઓરિજિનલ રાઇટિંગ ગુજરાતીમાં ઓછું છે અને જે પ્રોબેબલી ક્લાસિકલ રાઇટિંગ ગુજરાતીનું છે ઇઝ નોટ બીંગ અડોપ્ટેડ ઓકે એટલે એની એનો હાથ પકડીને આગળ નવા લેખકો નથી આવતા પ્રોબેબલી દે રિલાઈંગ મોર ઓન ટ્રાન્સલેશન અડોપ્ટેશન્સ ઓરિજિનલ રાઇટિંગ ઇઝ વોટ ઇઝ નીડેડ ઓકે કોઈ એક એવી કૃતિ જેની પરથી તમને ફિલ્મ બનાવવી ગમે ઈધર ઇન મરાઠી ઓર ઇન ગુજરાતી ઓર ધેર લોટ ઓફ થિંગ્સ લિટરેચર એનીથિંગ યા બટ નો હવે એવું છે કે ફોર એની પ્રોડક્ટ યુ મેક યુ પ્રોબેબલી થિંકિંગ કોન્સ્ટન્ટલી ઓફ આને કોણ જોશે સો વન્સ યુ આસ્ક યોરસેલ્ફ હુ વિલ વોચ ધીસ ધેન યુ એટ ધેટ ક્વેશ્ચન ઓનલી યુ સ્ટાર્ટ કોમ્પ્રોમાઇઝિંગ વિથ ધ કોન્ટેન્ટ So, I want to be in a world where this is what I am passionate about and this is what I will make. Hmm. So, e himmat jema ause, that I would do. It is actually a too much of an ideal world. It's impossible, but should, and I have always felt, you know, there are so many theatre directors I know who kind of એ લોકોનું જે મનમાં હતું એ જ પ્લે કર્યા કરે કર્યા કરે લોકોને કે ના ના આ બોર છે આ છે તે છે એ લોકોને દસ દસ વર્ષ લાગ્યા ટુ ગેટ ધી ઓડિયન્સ ઇનસાઇડ ધ થિયેટર બટ દે ડીડ નોટ કે આ મારું નથી ચાલતું આ કરીને જોવું એવું એ લોકોએ નથી કર્યું અને યુ એકચ્યુઅલી રિમેમ્બર ધેમ ફોર ધેર વર્ક સૌથી વધુ સંતોષ શું કર્યા પછી થાય છે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સંતોષ સૌથી વધારે સંતોષ એકચ્યુઅલી ડિરેક્ટરના આંખમાં જે ઓકે આવે છે ને એમાં થાય છે નાટકમાં એવું મને ઓલવેઝ લાગે છે કે આ મારાથી રિહર્સલ થઈ ગઈ એક મહિનાની પછી મારો શો થઈ ગયો શો પછી જ્યારે હું એને જોઉં ડિરેક્ટરને કેવું લાગ્યું એન્ડ હી સેઝ નો યુ આર ગુડ ધેટ્સ ધી મોમેન્ટ ઓકે અમારી પાસે ઓપ્શન્સ પણ છે આ પ્રશ્નના સૌથી વધુ સંતોષ એ મનની વાત કોઈને કહી દીધા પછી બી ફ્લોર પર કો એક્ટરનું પ્રેન્ક કર્યા પછી અથવા એને એપ્રિશિએટ કર્યા પછી સી ના ગમતી સ્ક્રિપ્ટ રિજેક્ટ કર્યા પછી ના ગમતી સ્ક્રિપ્ટ નો કારણ કે મને એવું લાઈફમાં ઓલવેઝ લાગે છે કે યુ નો સેઇંગ યસ ઇઝ નો પાવર કરેક્ટ Saying no needs a lot of power. Understood. If you are in a secure place, agreed. Only then you can say no. Agreed. Sir, આમ તો ખૂબ બધા roles તમે કર્યા છે, પણ if you have to choose out of this three, કયો role તમારો સૌથી વધારે
બેસ્ટ છે. અમે ત્રણ જ આપીએ છીએ, બાકી તમે એડ કરી શકો. સેલાબ અસ્તિત્વ, કનૈયા વર્સિસ કનૈયા વિરુદ્ધ કરણી. આ ત્રણમાંથી કયો રોલ તમે રેટ કરો 1, 2, 3 તરીકે? 1, 2, 3 વોઝ સેલાબ. હા, સેલાબ, અસ્તિત્વ એન્ડ કાંજી વિરુદ્ધ. હા, તો ધ નંબર વન વોઝ કાંજી વિરુદ્ધ કાંજી, દેન નંબર ટુ ઇઝ સેલાબ, એન્ડ નંબર થ્રી ઇઝ અસ્તિત્વ. ઓકે. સૌથી વધારે કંટાળો આવે છે? એ, રિહર્સલ કરવાનો. બી, મેકઅપ કરવાનો. સી, સેલ્ફી લેવાનો. સેલ્ફી લેવાનો, કારણ કે મારું એમ માનવું છે કે જે સેલ્ફી લે છે હી લુક્સ વેરી બેડ ઇન ઇટ, ઓલ ધી અધર્સ લુક ગુડ, ઓર પ્રોબેબલી આઈ ડોન્ટ નો હાઉ ટુ ટેક ઇટ. સર પણ હમણાં લેવાની છે ના, કોઈ પણ લે એમાં હું ઉભો રહું, મારી ના લેવાની, બીકોઝ આઈ કાન્ટ ડુ ધેટ ફેસ ઓલસો. ambition of playing Shylock in Merchant of Venice. Oh my god, wow. You know, and I have been nurturing that wish of mine for a very long time. Hey, bhai, if I'm 70, I would actually look the part and do it well. Wow. If I try and do it now, it will flop. Koi sun raha hai? Anybody there? Sachin Khedekar jindagi ni kai speed par jeeve chhe? Jeeve chhe. 2020, test match, one day. Oh god. In my mind I am at 2020. Probably I kind of appear as if I am playing a test match. That's not the case. Producers ne kai kevu che ki tamne kaya prakar no role offer kare? હવે આ ઉંમરે આ તબક્કે આ ક્ષણે? ના, આ ઉંમરે મારે જે જે મારે શોભે એવું એવું કામ કરવું છે, અને જે પ્રોડ્યુસરો આ એજનું કોઈ પણ સ્ક્રિપ્ટ લખે એ બધી મારે કરવી છે. એટલે દેટ્સ ધ વિશ લિસ્ટ. કારણ કે આઈ હેવ ઓલવેઝ ફેલ્ટ આઈધર યુ મેક ફિલ્મ્સ વિથ યંગસ્ટર્સ ઓર યુ મેક ફિલ્મ્સ વિથ ઓલ્ડ પીપલ, યુ ડોન્ટ મેક ફિલ્મ્સ વિથ મિડલ એજ. So somebody should actually apply themselves. And if you see it in the theater also, it is the crowd which comes in as mass is always middle aged. Mm-hmm. Not young or old. So I mean, which is, and you actually do not cater to that age group. Correct. In a fullest way, humane luggage. Okay. I might be wrong, but Golgari we are. No, but that comes in, that's a aberration, no, to the rule. I mean, evu bantu nathi. Correct. Okay. So playing your age is what the ambition is. Right. You know, not ki tame tamaru su kevaya ne marathi mane tala shaishav mhanto ami e palpan probably your younger mind. you don't have to. Actually, you have to have a younger idea or a younger mind. But that doesn't mean that you actually, dye your hair and wear clothes and become young. That's right. So, one advice to the young bunch of talents around you, theatre, television, films. Oh, no advice. I mean, the advice if I am to ask it is, it's an art. It can be learned. Every art has a theory. અને પહેલાં એક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ હતું, હવે મીડિયા સ્કૂલ છે. એવરી યુનિવર્સિટી હેઝ અ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ ઇન ડ્રામેટિક્સ. આઈ થિંક વન શુડ લર્ન એન્ડ કમ ઇન ટુ ધ ફિલ્ડ એન્ડ નોટ મેક અ ફૂલ ઓફ યોર સેલ્ફ. આ ચારને કંઈ કહેવું છે? વેલ, આ ચારને વોટ ડુ આઈ ટેલ ધેમ? યુ નો, દે ઓલવેઝ ટ્રીટ મી એઝ ઇફ ના તમે તો which kind of which is so
એનીથિંગ આઈ ટેલ ધેમ વિલ બિચારા વિલ લિસન ટુ હા હા કરીને સામે લેશે બટ યુ નો ઇટ માઈટ સરપ્રાઈઝ યુ એટ લીસ્ટ ઇન વન વર્ડ ઇન વન સેન્ટેન્સ નો આઈ વુડ રીલી લાઈક ટુ ટેલ વંદના ધેટ શી શુડ ઓલવેઝ સ્પીક હર માઇન્ડ એન્ડ નોટ વરી અબાઉટ હર ઇમેજ I must tell Manasi that she was an outstanding producer and I really think that she should never compromise with her ambition. And I sometimes feel she just, you know, you kind of. You should actually try and behave more. I mean, એવું છે ને કે my ambition drives me the most. Otherwise, તું ઘેલી છે તું આમ આમ થઈ જશે. So you've got to keep that focus. Okay. I mean, probably you're surprised, but I'm telling you that I have been criticizing કે હા હા તારે તો તૈયાર થવું છે, હા હા તારે તો બહુ બધા કપડાં છે and all that. But you need it and you need to drive it more. Right. Okay. Malhar should not change anything about himself. It is, I have always felt that, you know, I'm a Marathi actor, studied in Marathi and it is extremely proud of my language and all of that. I'm a vernacular. And mane evu lage chhe ki the essence I have as a Marathi man has taken me everywhere. Places. Mm. And maru koi bagdyu nathi. તો મને એવું લાગે છે કે પીપલ હુ આર મોર રૂટેડ શુડ ઓલવેઝ સ્ટે રૂટેડ ઇટ ગિવ્સ ધેમ અ કલર અગ્રીડ સો યુ હેવ અ ગ્રેટ કલર યુ શુડ નેવર લેટ ઇટ ગો સો વોટ એવર પીપલ આર સેઇંગ કીપ સ્માઇલિંગ બાબા તું તો કરે છે વિરલ શુડ એક્ચ્યુઅલી યુ નો બી મોર પેશન્ટ હી ઇઝ ઓલવેઝ ઇન અ હરી હી ઇઝ ઓલવેઝ ઓન ધ ફોન He's always thinking too many things at one time. He's like a kid in a toy store. So, ha ha, apan. Ha na na, apan. Na na, apan juye, apan juye. I think he should... compose myself, yes. I mean, you know, he should kind of... America call no delay hoye ne. Etlo delay after every question. Can I ask you a question and then... I have been at least that moment of thinking. I have thought over this every time you speak to him, no? He comes across as, I know you would ask me this, I have thought over this. And then he's on the next line. So if you are on the first line, he's on the sixth line. Great. Should take it easy. Sir, thodi lalal, manne kai kehu je? No, I'm so impressed by the research you've done. I'm extremely impressed by, you know, it is... I'm sorry, but it is really rare that tame literature, poetry, ane avi badhi vato actually at least seriously sambhalo ayya avine. You always have a Gujarati image of are nana majja yaar shun ema kai ne yaar hasao yaar but tyan koi atlu vichariine literature ma poetry ma interest le che. You impress me completely. Thank you, sir. Thank you. Means a lot. Okay, and this is the last one with my favorite. તમારી લાઈફ પર કોઈ બુક લખાય તો એનું બ્લેક ચેપ્ટર કોઈ હોય કયું હોય ઓ ધેર વુડ બી એમ્પલ યુ નો વન કન્ફેશન આઈ વુડ મેક દેટ આઈ એમ એક્સ્ટ્રીમલી ઇમ્પેશન્ટ મેન એન્ડ ઇફ ઇટ વેન ઇટ કમ્સ ટુ ધ વર્ક એન્ડ ધ સરાઉન્ડિંગ અરાઉન્ડ આઈ હેવ ઓલવેઝ ફ્લેર્ડ અપ મેડ કમેન્ટ્સ being cynical and all of that but I actually want to tell people that it is for that work and I mean nothing personal to anybody you know that's a big confession but I somehow that popular poem no hamesha der kar deta hu main aha matlab zaruri baat kehni ho to ise wapas bulana ho that kind of so I've been always late in confessing that so if I write a biography probably it would be all sorry apology thank you very much big round of applause guys thank you sir thank you very much thank you very much Malhar ji chaliye aap aur hum khelte hain chalo tumhara banne mein god kaun and carry kaun hu god and carry માનસીની સૌથી એનોઈંગ અને ક્યુટ ગોડ
લિસનિંગ જેઝ મ્યુઝિક સવાર સવારમાં. એક એવી ટિપ્સ જે માનસી સાથે ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી સેટ કરવા પાર્થિવભાઈ એ આપી હોય? એક એવી આદત ગોળ કેરીના કેરેક્ટર સમોસુમાંથી જે તમારે કાયમ જોડે રાખવી છે? મારે કાયમ જોડે રાખવી છે ડેનિમ શર્ટ અને ઓલિવ કલરનો ચડ્ડો, એ જોડે જ રાખવી છે મારે. એને એકચ્યુઅલી સ્કિન ટોન ભરી નાખવાની. ઘરે લઈ જવી છે આખી આ ટીમ, એમને આમ બે ત્રણ ટેરેસ તક પોતાને આપી, અહિયાં જ રહો તમે રોજ આપણે બેસીએ ખાઈએ પીએ. આ તો વાત છે. તમે કરેલી એક સૌથી અજીબ હરકત, એ બાધા માનતા, બી આબુમાં થાય એવી પાર્ટી, સી તરત બીજી જીએફ, ડી એના ઘર સામે ગાળાગાળી. બાધા માનતા ઓફકોર્સ આઈ ડુ ઇટ, હજી પણ કરું છું ખુખુખર. હજી એ કરે છે? હવે શું માંગે છે? મને એક પ્રોડ્યુસરે બહુ સરસ વાત કરી, મને કહે કે એ મર્સિડીઝ છે મોટી એમની તામઝામવાળી ગાડી, મને કે યાર આટલું બજેટ આમ તેમ યાર તમે સેજ આમ ઓછું નહીં કરવું, તમારી જોડે કઈ ગાડી છે? કે મર્સિડીઝ. મેં તો અમારે એના માટે બાધા લેવી પડશે, તમારી જોડે ઓલરેડી છે તો બજેટ કેમ નું ઓછું થાય? ઓકે, અભિનેતા હોવાનું સૌથી મોટું નુકસાન, એ કોઈક ને કોઈક ઓળખી જાય, આ બી લોકો આપણે અમીર હોઈએ એવું જ માની લે, સી ગમે ત્યારે કંઈક કરીને બતાવો ને એવી ફરમાઈશ આવે. ત્રણેમાં ત્રણે ત્રણ વસ્તુ જોડે લઈને ચાલવું પડે છે, એટલે બાથરૂમમાં આવે તો મળી જાય છે. અને મેં સર પડાયા છે બાથરૂમમાં ફોટો, એટલે આમ અડધું વોશ બેસિન દેખાય અને આમ ફોટો પાડે એટલે વોશ બેસિન થોડું નીચે ક્રોપ થઈ જાય. એટલે હું સાચું છું, હું સાચું છું. આમાંથી કોની જોડે તમારે બ્રેકઅપ કરી લેવું છે? એ થોડામાં ઘણું કામ કરાવતા પ્રોડ્યુસર્સ, બી જેના કક્કામાં સસલાનો સ, સકોરાનો સ અને સટકોણનો સ છે, સી ભાઈબંધોની વાર્તા લખવા વાળા લેખકો. So I would go for second option. એટલે પણ ભાઈબંધોની વાર્તા તો હજી હું સાંભળું છું ને, એમાં એક બે ઇન્ટરેસ્ટિંગ લાગી જાય છે કોઈક. પણ હા, પણ સ સ વાળા લોકોને મારે જરાક એમને ગુજરાતી માટે અલગ જ્ઞાનપીઠમાં બેસાડવા છે. અલગ જ્ઞાનપીઠ બેસાડવા. અચ્છા, બ્રેકઅપ કરવા માટે તમે આપેલું સાવ સિલી રીઝન. બ્રેકઅપ કરવા માટે હવે થઈ ગયો શું આમાં શું વિચારું છું એમ, એવું સિલી રીઝન છે નહીં. ટાઈમ નથી આપણે, ટાઈમ ટાઈમ જ નથી સર. દિવસમાં આટલા બધા કામો કરતા હોય તો નથી ટાઈમ. ઓકે, વન વર્ડ ફોર ગોડ કેરી. એકદમ નજીક દિલની. ઓકે, આ ચારે ને કંઈ કહેવું છે? સચિન સર, એમનું જે ગુજરાતી પણું છે ને બહુ સ્વીટ છે, એટલે મેં પહેલી વાર જોયું છે કે મરાઠી તરીકે આમ
અમુક વસ્તુ આમ હોય પણ ઓનસેટ જે ગુજરાતી પોણાની ફીલ આવતી હતી. અને બીજું કે ડે બાય ડે હી વોઝ લવિંગ ધ લેંગ્વેજ, એ જે ફીલ હતી ને એ બહુ જ સારી હતી. વન્નાબેન આઈ લવ, કારણ કે શી ઇઝ લાઈક મોમ, આઈ ગોટ માય સેકન્ડ મોમ નાઉ. મને બહુ જ બધી સરસ ફીલ આવે છે એમની જોડે વાતો કરીને. અને પેલી બબાલ જોવાનો મારો જે શોખ છે ને એમ એમાં ધીરે ધીરે આવીને મને પહેલા વન્ના મને દેખાય જો યાર આવું થયું યાર. માનસી બહુ જ અતિશય ફોકસ છે એટલે એનો બી જરાક તકલીફ થઈ જાય કે પછી ના પછી દોડી શિફ્ટ ને પછી અરે થશે બધું શાંતિથી બધું એટલે બહુ વધારે પડતી ફોકસ છે એ કે. અને બીજું કે રોજ અમે સેટ પર એને એક ગીત ગવડાવવા માટે ફોર્સ કરતા હતા પણ એને હજી સુધી એક પણ ગીત સંભળાવ્યું નથી, તો અત્યારે સાંભળીશું અમે. તમે બોલી લ્યો એટલે બોલી લ્યો અમે વયા જાશું પછી. મારો આવો ગુજરાતી છે, પેલા એને સોચ્યું સોચ્યું સર એટલું બધું બોલી સોચ્યું મેં, હું સોચ્યું મેં બોલતા વિશે સોચ્યું મેં, તો મને સોચીને કઈ આવ્યું બધા ભાઈબંધ પહેલો છે એટલે આમ કઈ બી થાય ને તો આમ આ ત્રણ તો કેવું અચાનક સિનિયર વાળી ફીલ આવે એટલે નદી મજા આવતી યાર વિરલ યાર એટલે હવે તો પકડીને કહી શકાય એવું આપને ના કહેવાય એટલે આમ એવું અમારી ભાઈબંધી છે બહુ સારી. અને બીજું કે વિરલ છે ને એકદમ એડ વાળો ડિરેક્ટર છે, કેવું ખબર છે આમ પ્રોડક્ટ હોઈએ ને અમે ક્યાં કોલગેટ ની ટૂથપેસ્ટ છે બરાબર, તો કોલગેટ ટૂથપેસ્ટ બરાબર નીકળવી જોઈએ, શબ્દ સંભળાવવા જોઈએ, બધું અરે ભાઈ લઈ લઈશું હવે આપણે આમ થોડા આમ મજાક મસ્તી ના મૂડમાં હોઈએ ત્યાં સુધી ઠીક છે પણ જેવો સીન ચાલુ થાય તરત એમને અમને સર જેવી ફિલિંગ આવી જાય અચાનક એટલે વિરલ સર વિરલ સર. પણ ઓન સેટ આ ચાર જણા જોડે હું એટલું છું કે આ મારી લાઈફમાં મેં જેટલી પણ ફિલ્મો કરી એટલી ફિલ્મમાં બહુ બેસ્ટ સેટ રહ્યો છે આ ફિલ્મમાં. અને બીજું કોઓપરેશન ફ્રોમ એક્ટર્સ, કોઓપરેશન ફ્રોમ પ્રોડ્યુસર્સ અને કોઓપરેશન ફ્રોમ ધ ટીમ એન્ટાયર જેટલા પણ લોકો પૂરીવાળા છે એ લોકો આમ બહુ જોડાયેલા છે એકબીજાની સાથે એટલે જ્યારે પણ આ ફિલ્મ આવશે ત્યારે લોકો પહેલે જ સીનથી નોસ્ટાલ્જિયા ફીલ આવવા માંડશે કે આ સિનેમા મેં આ કરતા હતા આ સિનેમા કરતા હતા. સો યા ઓફકોર્સ બહુ લવેબલ લોકો છે અને બહુ મજા આવે છે. ઓકે એન્ડ ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લે કઈ ગુજરાતી ફિલ્મ જોઈએ જે નથી ગમી? હા Truth shall prevail. No, please. Baba. Baba. Aaj destroy kari de potali reputation. Bol, malar, bol. So, lovely love stories. Hum bahu expectations sare gayelo, pan bhayankar padi bhangi. Kaan ke, amne evo tu ke, kashuk aavshe, kashuk aavshe. Pan, nahin pahunchi shakyu apda sudhi, etla mate. Ane, બીજું ઊંધો પણ થયું કે આઈ લાઈક અફરા તફરી અ લોટ. મેં કીધું કે આટલો કેઓસ આટલી ધમાલ બધું બહુ બધું છે આ ફિલ્મમાં, આ તો મજા આવશે. સો પણ એ એટલી બધી વર્ક ના કરી હતી તો મને એવું થયું કે કેમ આવું લોચો પડી ગયો એમ. સો આ બંને ફિલ્મો છે જે ગમી અને ગમી છતાંય ન ગમી એમ. ઓકે ઓન ધેટ નોટ ગીવ હિમ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ લેડીઝ એન્ડ જેન્ટલમેન. ફાઇન, જતા જતા આપણે આ બધું સમાપ્ત કરીએ.
બે ગીતો ગાવા પડશે બે આઈ કા બાજુ ની કા બાજુ સાઈડ એ સાઈડ બી હા ખાસ લાંબો ઇન્ટરવ્યુ હતો બધાને બાથરૂમ બ્રેક જ લેવી આ ગીત ગાશે પછી જે સ્નેહા દેસાઈ લખ્યું છે અને જસરાજ અને ઋષિકેશ એ કમ્પોઝ કર્યું છે તે આ મહારાષ્ટ્ર મેદું કશું ક્યાંક એવું સંધાઈ રહ્યું છે મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે ગુલાબી છે દિવસો ગુલાબી મજા છે પરોવાયું મન એની મીઠી સજા છે અમસ્તુ અમસ્તુ બધો લાગે વાલું અમસ્તુ અમસ્તુ બધો લાગે વાલું ચુકલી લાગે આ એવી સજા છે મન તારા રંગે રંગાઈ રહ્યું છે મન ગમતું મધ મીઠું રંધાઈ રહ્યું છે પણ યાદ કર્યું કે મેં કે આ ગીત યાર મને બહુ ગમ્યું હતું શું કરવું શું ન કરવું મને એની ઈચ્છા છે અને બહુ બ્યુટીફુલ ગીત લખાયું છે અને ગવાયું પણ છે એકદમ લાઈવ જેમિંગ માં આવશે ત્યારે પણ એ ગાશે શું કરવું શું ના કરવું કઈ દિશે પગલું ભરવું કઈ દિશે પગલું ભરવું માથા ઉપર કપરા પ્રશ્નોનો ગિરનાર પડે છે અને બધી એ હિંમત થઈ ઢગલો લાચાર પડે છે જીવવું જે મરણ પણ વરવું શું કરું શું ના કરું કઈ દિશે પગલું ભરું કઈ દિશે પગલું ભરું ચેતન ચૌહાણ ની હાલત છે આ જોરદાર તાળીઓ કેટલાક બહુ જ દીર્ઘ લાંબા ઇન્ટરવ્યુઝમાંથી આ એક ઇન્ટરવ્યુ રહ્યો છે થેન્ક યુ વેરી મચ સતત હજી લોકો જોઈ રહ્યા છે અને એક બહુ જ સરસ આંકડા ઉપર આ આખે આખો ઇન્ટરવ્યુ એફબી લાઈવમાં ચાલી રહ્યો છે થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ આ ફિલ્મ આ શુક્રવારે આવી થઈ આવી રહી છે અને તમે જોવા ચોક્કસથી જજો કંઈ છેલ્લે છેલ્લે આ ફિલ્મ વિશે કાલે કાલે ફેબ્રુઆરી તારીખ પ્લીઝ યાદ રાખજો શુક્રવારે ફિલ્મ રિલીઝ થવાની છે કાલે આવતીકાલે 28 ફેબ્રુઆરી અને આ બધા જ જેટલી અમે વાતો કરી જેટલી મસ્તી કરીએ બધી જ કેમિસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ બધું તમને જોવા મળવાનું છે તો પ્લીઝ બુક યોર ટિકિટ્સ એન્ડ ગો એન્ડ વોચ ઇટ બાકી જલસો કરતા રહેજો મળીએ છીએ શુદ્ધ દેશી સંવાદ છે આ હું છું નૈષદ રજા લઉં છું બાય કરતા રહીએ જલસો આવજો બાય